સો આ છે એ 6-7 દાયકા જૂની બટાકાવાળાની લેગેસી. એવું કહેવાય છે કે લોકો અમદાવાદ કે આણંદ આવ્યા હોય ને તો એકબીજાને કહે ચાલો કરમસદ પહોંચીએ બટાકાવાળા ખાવા. 30 પૈસાના 100 ગ્રામ. અને અત્યારે મેં એવું સાંભળ્યું કે કરમસદમાં આપણી બહુ મોટી ફેક્ટરી છે. અંદાજે કેટલા તાવડાઓ બધા હશે ત્યાં? 3-4 તાવડા ચાલતા હોય એક સાથે. 4-4 તાવડા ચાલુ જોઈએ. અને કેટલી વેરાયટીઝ છે? ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. અને આણંદની ફૂડ ટ્રીપમાં જે ફર્સ્ટ પાર્ટની અંદર ઘણું બધું લાઇનઅપ કર્યું હતું અને અમુક વસ્તુ મારે ડ્રોપ કરવી પડી હતી, છૂટી ગયું હતું ટાઈમના અભાવે. આ વખતે પાર્ટ ટુની અંદર ઘણું બધું કવર કરી લીધું છે, ખાસ કરીને જે ધાર્યું હતું આ સિલેક્ટેડ પ્લેસીસ. એમાંથી એક તો કપિલદેવના જે મગ પુલાવ છે, ત્યારબાદ આજે આપણે કરમસદની એક એવી મોટી ભજીયાની ફેક્ટરી, આમ જો તો કરમસદમાં છે ત્યાં એની બહુ મોટી ફેક્ટરી છે, પણ અહીંયા એમની એક બ્રાન્ચ છે અને ત્યાં એવું કહેવાય છે કે એક સાથે 30-40 કારીગરો કામ કરે છે. આજે આપણે એમની જે બ્રાન્ચ આવી ગયા છીએ વલ્લભ વિદ્યાનગર બાકરોલ રોડ ઉપર, અને 6-7 દાયકાઓ જૂની એમની ભજીયાની લેગેસી છે. કહેવાય છે કે એક વખત અહીંયા ભજીયા ખાઈને જાય છે એ પાછા રિપીટ થયા કરે છે અને એમનો કાયમી કસ્ટમર બની જાય છે. આવો જોઈએ એમના કઈ રીતે બને છે દાલવડા અને બટાકાવાળા. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જે ભજીયા બનાવ્યો છે એ કાકાની યાર મુલાકાત કરીએ. એની પહેલાં જે આપણને અહીંયા એમ જાણે રેફરન્સ આપ્યો હતો આપણા કપિલદેવ, આપણા ગુજરાતના કપિલદેવ, હવે તમને થતું હશે ગુજરાતના કપિલદેવ, તો એ વિડીયોની ફોર આની પહેલાંના વિડીયોમાં પાડી દીધી છે આપણે. કપિલદેવના મગ પુલાવ, કપિલદેવ નામ કઈ રીતે પડ્યું ને મગ પુલાવનું સંશોધન કઈ રીતે થયું એ બધું એમના વિડીયોમાં આપણે જોઈ લીધું છે. કપિલભાઈ, ભગવતી ભજીયા હાઉસ, હા, તમે અમને રેફરન્સ આપ્યો કે અહીંયા સ્પેશિયલી આવું જોઈએ. 6-7 દાયકા જૂની આ લેગેસી છે. તમે અમને રેગ્યુલર કસ્ટમર છો, થોડું અમારા સબસ્ક્રાઈબર્સને કહેશો એના વિશે. એકચ્યુઅલી આ 3-4 પેઢી છે એનું બહુ મોટું કામ કરજો કરમસદમાં છે, પણ આ એક્સપ્રેસ કાઉન્ટર છે એમનું, રાઈટ. અને એમનો ફેમસ આઈટમ બટાકાવાળા. બટાકાવાળા, હા, એમના જેવું કોઈ ના બની શકે. શું વાત છે? હા, અને એમને બી મારા જ ઇનોવેશન લાવ્યા છે. બટાકાવાળા લાવ્યા, ભજીયા લાવ્યા, પછી દાળવાળા લાવ્યા, પાછા ઘણી વેરાયટીઓની એક સાથે તમે જોઈ શકો છો. ઓલમોસ્ટ 15-20 જેટલી વેરાયટીઝ જે છે એમની પાસે હોય છે. અમુક ડિસ્પ્લેઝમાં છે, અમુક તમને લાઈવ બનાવીને આપે. આપણે કાકાને મળીએ કે જે ઓલમોસ્ટ 5-થી વધુ દાયકાથી એમની સાથે જોડાયેલા છે. કાકા જરાક માઇક લેશો. કાકા આપનું નામ શું? આપ એના ઓનર છો અને આપની કરમસદની ફેક્ટરી વિશે થોડું કહેશો. કરમસદ અમારે ચોથી પેઢી કામ કરી રહી છે અત્યારે. હા હા, અમારા દાદા આવ્યા હતા, દાદા પછી અમારા પપ્પા, હું અત્યારે મારા સન બધા ચલાવી રહ્યા છે. ચોથી પેઢી? વાહ વાહ. 70 વર્ષ પહેલાથી અમારી પેઢી, દાદા આવ્યા હતા ત્યારથી આ ચાલુ છે. દાદાએ શરૂઆત ક્યાંથી કરી? કઈ વસ્તુથી કરી હતી? ભજીયા અને બટાકાવાળાથી. અત્યારે અમારી પાસે 30-40 આઈટમ ફરસાણમાં છે. વાહ. અને કોણે શરૂઆત કરી હતી? મારા દાદાએ. દાદા, એમનું નામ શું? અમૃતલાલ ભાઈ. ત્યારે કેટલા રૂપિયામાં ભજીયા વેચતા? 30 પૈસાના 100 ગ્રામ. અને કેટલી વેરાયટીઝ છે? 30-40 બરાબર. અત્યારે ભજીયાનો શું ભાવ? અત્યારે 240. અને આમ કઈ વસ્તુ એવી છે કે લોકો સૌથી વધારે ખેંચાઈને આવતા હોય? અમારી બધી વન વેજ આઈટમ છે. 25 મળી જાય. અરે વાહ વાહ. અને બધી વસ્તુ એટલી ફેમસ એમ, રાઈટ. અને સૌથી વધારે જે એક વસ્તુ ખેંચીને લાવતી હોય કે જે લોકોને એમ કે નહીં, એ નામ સાથે જોડાઈ ગયું છે નામ. અમદાવાદ જાઓ, સુરત જાઓ, વડોદરા જાઓ, ફોરનથી કોઈ બી કસ્ટમર આવ્યા હોય તો અમદાવાદથી એમ કે ચાલો કરમસદ બટાકાવાળા ખાઈએ. બટાકાવાળા કરમસદના એમ, ધેટ્સ ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. અને એ બટાકાવાળાનો ભાવ પણ શું સેમ છે? સેમ જ છે. અચ્છા, ધેટ્સ ગ્રેટ.
હવે અહીંયા જે લોકોને આવવું હોય અથવા કરમસદ જવું હોય તો બેના લોકેશન જરા કહી દેશો. અને કરમસદ માં તો કઈ લોકેશન કહેવાની જરૂર નથી, લોકોને ખબર જ હશે. That's great. Thank you very much, Kaka. Thank you. સો આપણે હમણાં કાકાએ કીધું કે ભાઈ લોકો બટાકાવાળા માટે તો સ્પેશિયલી ધક્કો ખાતા હોય છે અહીંયા દૂર બીજા ગામથી, તો સૌથી પહેલાં તો આપણે બટાકાવાળું ચાખીએ એમની કઢી સાથે. સૌથી પહેલાં બટાકાવાળું એમને ચાખીએ. આરજેબીનો જ્યારે કોઈ પણ વસ્તુને શબ્દોમાં ઢાળવાની એક આદત પહેલાંથી જાતી નહોતી, પણ હવે રીને રિયલાઇઝ થયું છે જ્યારથી ટ્રેડિશનલ ફૂડ અને લેગેસી ફૂડને વધારે ને વધારે એક્સપ્લોર કરીએ છીએ ને, કે જે જે વારસો સ્વાદમાં આવ્યો હોય, જે સ્વાદનો વારસો હોય ને, એને કોઈ શબ્દોની જરૂર નથી પડતી હોતી. કારણ કે દાયકાઓથી બહુ બધા લોકોએ અલગ અલગ શબ્દોમાં ઢાળી દીધો હોય સ્વાદને, અને છેલ્લે તો એને એન્જોય જ કરવાનો હોય. આટલું મસ્ત ખાટું મીઠું તીખું એક સાથે સાઇમલ્ટેનિયસલી ત્રણ સ્વાદવાળું બટાકાવાળું મેં પહેલી વખત ખાધું. ઘણી વખત એવું થતું હોય કે આપણે વડાપાઉંમાં પેલું બટાકાવાળું નાખતા હોય વડું, એ થોડું એનો અલગ ટેસ્ટ હોય, રાયના વઘારવાળો થોડો મોળો થોડો ખારો, અમુક જગ્યાએ થોડા ખાટા થોડા મીઠા બનતા હોય, એમાં પેરેલલ ત્રણ સ્વાદ જાય છે, ખાટું મીઠું તીખું, અને એ બટાકાવાળું લોકોની અહીંયા પસંદગી બની ગયું છે. હવે કઢી સાથે ટેસ્ટ કરીએ. વાહ, કાકા આ જે બટાકાવાળું છે એમાં નોર્મલ સેજ માઇનર તીખાશ છે, એ મરચાની હશે કે કોઈ મસાલાની છે? અચ્છા, બે ભેગી છે. આ તમે જોઈ શકો છો બટાકાવાળું અંદરથી, આ તમે જોઈ શકો છો બટાકાવાળું અંદરથી મસાલો પણ દેખાય છે, સેજ લાલ મસાલાના જેને કહે ને કે સિમ્પટમ્સ તમને અહીંથી ખબર પડી જશે. એનું સ્ટફિંગ બી એકદમ, તમે બટાકાવાળું તોડો ને ત્યારે એની અરોમા તમને ખબર પડી જાય કે એકચ્યુઅલી આ શું છે. હવે મને કપિલભાઈએ જે સજેસ્ટ કર્યું હતું એનું દાલવાળું આપણે એ ટેસ્ટ કરીએ. આપણે ત્યાં પેલું કહેવાય ને ગુજરાતીમાં બાર ગામે બોલી બદલાય, એમ બાર ગામે અહીંયા દાલવાડાનો સ્વાદ પણ બદલાય. જેમ રાજકોટનો તો ખાવ થોડો અલગ હોય, અમદાવાદના દાલવાડા અલગ હોય, એનું જે સ્ટફિંગ છે થોડું બીજાની કમ્પેરિઝનમાં થોડું ડ્રાય છે, પણ એની ખાસિયત છે કારણ કે ઉપરનું જે લેયર છે એ મોરઓવર ક્રિસ્પી છે. અને તમે એને કોઈની સાથે કમ્પેર ના કરી શકો, ઇવન અહીંના દાલવાડા જે કઢી સાથે ખવાય છે, અમદાવાદની અંદર મેં જો ડુંગળી અને મરચાંની સાથે ખવાય છે, ઓવરઓલ બધી જગ્યાએ ડુંગળી મરચાં સાથે હોય, અહીંયા કઢી એક્સ્ટ્રા એલિમેન્ટ છે. ઓવરઓલ મને જેમ મને કપિલભાઈએ કીધું ને પેલા કાકાએ કીધું કે બટેટાવાળા માટે ધક્કો ખાવો પડે 100%. ઓવરઓલ કદાચ તમે મેથી ના ગોટા અને દાલવાળા બીજે કંઈ ખાતા હો તો કદાચ તમે એના બીજા સાથે કમ્પેર કરો, પણ બટાકાવાળાનું કમ્પેરિઝન ના થઈ શકે બીજા કોઈની સાથે. અહીંના આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરું છું. તમને કેવો લાગ્યો વિડીયો કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.